સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. જાગૃતિથી ગેસ સિલિન્ડરની ચોરી કરતો શખ્સ ઝડપાયો. મેલી વિદ્યાના બહાને ઠગાઈ કરતા ત્રણ શખ્સોની ચડોતરના લોકોએ કરી ધોલાઈ. 8 જાન્યુઆરીએ પાલનપુરના પોલીસ હેડક્વાર્ટરના ગ્રાઉન્ડ પર ઉજવાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ. દેશ વિદેશના પતંગબાજો પાલનપુરમાં ચગાવશે પતંગ. ધાનેરા તાલુકાની 16 જેટલી પ્રાથમિક શાળાઓમાં એચટાટ પાસ નવા આચાર્યોની કરાઈ નિમણૂક. પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવાનો આશાવાદ. ધાનેરાની સમૃદ્ધિ ગૌ હોસ્પિટલના લાભાર્થે 5 દિવસીય ગૌ કથાનો મંગળ પ્રારંભ. કથા સ્થળે ગૌભક્તિનો અદભુત માહોલ. હવે જોઈએ સમાચાર વિગતવાર. જિલ્લા મથક પાલનપુર શહેરમાં ગેસ સિલિન્ડરની ચોરી કરતો શખ્સ એક મકાન માલિકની જાગૃતિથી ઝડપાઈ જતા નગરજનોએ ચોરીની આ નવી તરકીબથી અચરજ અનુભવી છે. પાલનપુર શહેરમાં છેલ્લા ઘણા સમયથી સોસાયટીઓના રહેણાંક મકાનોમાંથી રાત્રિના સમયે ગેસ સિલિન્ડરની ચોરી થઈ જવાની ઘટનાઓએ ઉપાડો લેતા સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. જો કે સિલિન્ડરની ચોરીને સામાન્ય ઘટના ગણી લોકો આ મામલે પોલીસ ફરિયાદ કરવાનું ટાળતા હતા. છેલ્લા એક વર્ષમાં પાલનપુરના ગોબરી રોડ વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાંથી જ 100થી વધુ ગેસ સિલિન્ડર ચોરાઈ ગયા હોવાનો દાવો સ્થાનિક રહીશો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં શહેરના ગોબરી રોડ પર આવેલ તુલસી પાર્ક સોસાયટીમાં રહેતા અશોકભાઈ મંડોરાના મકાનમાંથી ગેસના બાટલાની ચોરી કરનાર શખ્સની હરકતો આ મકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા સિલિન્ડર ચોરીનું ચોંકાવનારું નેટવર્ક બહાર આવ્યું છે. અશોકભાઈ મંડોરાએ તેમના મકાનમાંથી ગેસ સિલિન્ડરની ચોરી કરતા કેમેરામાં કેદ થઈ ગયેલા બાટલા ચોરના વિડીયો ફૂટેજ પૂર્વ પોલીસને આપતા પોલીસે ગણતરીના કલાકોમાં જ આ ચોરને ઝડપી લીધો હતો. અશોકભાઈ મંડોરાએ પણ આ મામલે ધોરણસરની ફરિયાદ આપવાની તજવીજ હાથ ધરી છે. પાલનપુર શહેરના ઘણા વિસ્તારોમાં ગેસના સિલિન્ડરની ચોરી થયાની ઘણી ઘટનાઓ બની ચૂકી છે, પરંતુ લોકજાગૃતિના અભાવે આ બાટલા ચોર કોઈપણ પ્રકારના ભય વગર રહેણાંક મકાનોમાં ઘૂસી ગેસના બાટલાને ટાર્ગેટ બનાવવામાં સફળ રહેતો હતો. આ બાટલા ચોર ઝડપાયા બાદ પાલનપુર શહેરની વિવિધ સોસાયટીઓમાંથી ગેસ સિલિન્ડરની ચોરી કરી ચોરીના સિલિન્ડર સસ્તા ભાવે વેચી દેવાનું નેટવર્ક ચાલતું હોવાની શંકા સેવાઈ રહી છે. ત્યારે પોલીસ અંગત રસ લઈ સચોટ તપાસ કરે તો ગેસ સિલિન્ડરની ચોરીનું મોટું કૌભાંડ બહાર આવી શકે તેવી પૂરી શક્યતાઓ જણાઈ રહી છે. બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે એકલી તુલસીપાક સોસાયટીમાંથી જ 70થી વધુ બાટલાની ચોરી થઈ છે, ત્યારે પોલીસે આ મામલે ઊંડા ઉતરી આખું નેટવર્ક બહાર લાવવાની જરૂર છે. મારું નામ અશોક મંડોરા છે, તુલસીપાર ગોબરીડ સોસાયટીમાં રહું છું. ગઈકાલે ગુરુવારે 4 તારીખે સવારે 5 વાગે મારી પાછળ બેડરૂમની પાછળ ગેસ ગીઝરનો બાટલો મેં લગાડેલો હતો અને 5 વાગ્યાના સુમારે લગભગ બાટલો એક જણ ચોરીને નીકળી ગયો અને સીસીટીવી કેમેરો મૂકેલો હતો મારે, એમાંનું ફૂટિંગ આવી ગયું છે એટલે ફૂટિંગને મેં પોલીસને આપ્યું એટલે ડિસ્ટાફમાં, અને એ લોકોએ લગભગ ગણતરી અને કલાકોમાં જ 1 કલાકમાં જ ચોરને પકડી પાડ્યો છે રંગ્યા હાથે. અને અમારી સોસાયટીમાં લગભગ અંબિકાનગર તુલસી પાર્ક ત્રિશલા પાર્કમાંથી છેલ્લા 2 વર્ષમાં 100થી 150 બાટલા ચોરાયા છે આ રીતે, અને એક વ્યવસ્થિત સુઆયોજિત કમ્પાઉન્ડ ચાલી રહ્યું છે આ રીતે. બાટલા ક્યાં જાય છે એની પોલીસ ઊંડી તપાસ કરે તો આખું કમ્પાઉન્ડ બહાર આવ્યું છે, અને પોલીસની પ્રશંસિત કામગીરી બી છે, બિરદાવવા લાયક છે. મોહનસિંહ બળદેવભાઈ હતા એ લોકોએ 38 કલાકમાં જ ચોરને રંગ્યા તે પકડ્યો છે
અને એ ચોરે એક બીજી જગ્યાએ બાટલો વેચ્યો હતો ખારાવાસના નાકે, ત્યાંથી બાટલો કબજે કર્યો છે અને પોલીસ સ્ટેશનમાં ચોરને લઈ ગયા છે એ લોકો, અને હું હવે ફરિયાદ આજે આપવાનો જ છું. મારો એક બાટલો તુલસી પાર્કમાં એક બાટલો લઈ ગયા અને પછી આવા કેટલા લોકોના ગયા, મારા બાજુવાળાના બે ગયા, એટલે બાટલાની એટલી તકલીફ પડતી હતી કે વાત છોડી દો, આ ચોર એઢો ગુનેગાર થઈ ગયેલો છે. સોસાયટીમાંથી કેટલાના લઈ ગયા, જેને પૂછો ને કે મારા બે ગયા, પેલો કે મારો એક ગયો, પેલો કે મારા બે ગયા, એટલે આ પોલીસને હવે આમાં બાટલા જેવી વસ્તુમાં વિનંતી કે હવે આ જાગૃત થઈ ગયો તો સારું એમ. આ બધા શું છે, તમે ઘણી મદદ કરી છે, ગયા કાલે મદદ ઘણી કરી છે, હવેથી આવું ન થાય એવી મારી નર્મ વિનંતી છે. અમારા તુલસી પાર્કના અમે લોકો રહી છીએ, 1.5 વર્ષની અંદર લગભગ અમારા એરિયામાં 100 થી 50 બાટલા 70 બાટલા જેવા ચોરી થયા હશે. અમે લોકો પોલીસ કમ્પ્લેન આપતા નહોતા, પણ અમારી બાજુમાં અશોકભાઈ મંડોરાના ત્યાં ગઈકાલે બાટલાની ચોરી થઈ અને ત્યાંથી લગભગ ગણતરીના કલાકોમાં સીસીટીવીના કેમેરાના લીધે ચોર પકડાઈ ગયો. જો આપણે બધા પણ જો જાગૃત થઈ જઈએ અને આવી રીતે પોલીસ કમ્પ્લેન આપીએ તો થોડા જ વખતની અંદર આ કૌભાંડ આખું બહાર આવી શકે એમ છે. કારણ કે આટલા બધા બાટલા જાય અને આપણે જો ના કરીએ તો આની અંદર કેટલું બધું તકલીફ. આઈ થિંક 1.5 વર્ષની અંદર 70 બાટલા ચોરી થઈ છે અને આવી રીતે કૂદી અને અંદર આવી અને અમારા ત્યાંથી તો 2 બાટલાની ચોરી થઈ. 2 બાટલા એક સંગાથે લગાવેલો, એક બાટલો ને એક મૂકેલો એવરેજ બાટલો, બંને સાથે લઈ ગયેલા હતા. બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ચડોતર ગામમાં મેલી વિદ્યાના નામે ઠગાઈ કરનાર શખ્સોની આજે ગામ લોકોએ બરાબરની ધોલાઈ કરી. આ શખ્સોને પોલીસના હવાલે કરી દીધા છે. તાજેતરમાં જ 3 ઈસમોએ મેલી વિદ્યાના બહાને વાસળા ગામમાં વેપારીના ચાંદીના દાગીના પડાવ્યા હતા. જોકે આ વેપારીએ રેકી કરી પોતાને છેતરી ગયેલા 3 ઈસમોને આજે ચડોતરથી ઝડપી લેતા ચડોતરના ગામ લોકોએ આ ઈસમોને બરાબરનો મેથી પાક ચખાડી આ ઈસમને પાલનપુર તાલુકા પોલીસને હવાલે કરતા પોલીસે પણ આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તાજેતરમાં જ યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણી સંપન્ન થયા બાદ હવે જે તે મતવિસ્તારમાં વિજેતા બનેલા નવા ધારાસભ્યોના સત્કાર અને ઋણ સ્વીકાર સમારોહ યોજાઈ રહ્યા છે, ત્યારે ડીસમ મતવિસ્તારના નવનિર્વાચિત ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા દ્વારા પણ આગામી 7 જાન્યુઆરીને રવિવારે સવારે ડીસાથી ભડત જતા રોડ પર મોટી આખોલ નજીક પાણીની ટાંકી પાસે આવેલા રવિરાજ કોલ્ડ સ્ટોરેજ ખાતે જાહેર ઋણ સ્વીકાર સમારોહનું આયોજન કરાયું છે. રવિવારે સવારે 9 વાગ્યાથી બપોરના 12 વાગ્યા દરમિયાન યોજાનાર આ ઋણ સ્વીકાર અને સત્કાર સમારોહમાં વિવિધ સેવાભાવી સંસ્થાઓના આગેવાનો, હોદ્દેદારો, સક્રિય સભ્યો, કાર્યકરો, શુભેચ્છકો, સરપંચો, વિવિધ સહકારી સંસ્થાઓના હોદ્દેદારો તેમજ નાગરિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા ડીસા વિધાનસભા મતવિસ્તારના ભાજપના ઇન્ચાર્જ અને ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી સહિત અન્ય અગ્રણીઓ દ્વારા ખાસ અનુરોધ કરાયો છે. કહેવત છે કે એક પુસ્તક 1000 મિત્રોની ગરજ સારતા હોય છે, ત્યારે ડીસામાં પણ વાચકોના વાંચન ભૂખની સંતોષવા માટે મણિમા ગ્રંથાલય દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પુસ્તક મેળામાં જાણીતા પ્રકાશકો દ્વારા તેમના પ્રકાશનોને રજૂ કરવામાં આવ્યા છે અને ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આજે આ પુસ્તક મેળાના પ્રથમ દિવસે જ શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ પુસ્તકોની ખરીદી માટે ઉમટી પડ્યા હતા. આ પુસ્તક મેળો હજુ પણ આગામી દિવસો સુધી ચાલનાર હોય ડીસા સહિત આસપાસના ગામોના વિદ્યાર્થીઓ અને વાચકો તેનો લાભ લે તેવો ડીસાના જાણીતા પર્યાવરણ પ્રેમી ડોક્ટર નવીનભાઈ શાહ અને શશિકાંતભાઈ દોશીએ અનુરોધ કર્યો છે. ગુજરાતભરના 45 જેટલા પ્રકાશકો, જે શ્રેષ્ઠ પ્રકાશકોના દરેક શ્રેષ્ઠ પુસ્તકો આ પુસ્તક મેળામાં અમે મૂક્યા છે. આ પુસ્તકો દ્વારા જીવનને શ્રેષ્ઠ બનાવી શકાય એ રીતના પુસ્તકો છે અને આ પુસ્તકોની જાણકારી પૂરા સમાજને, પૂરા ગામને અને પૂરા તાલુકાને અમે આપી છે. લગભગ ડીસાની બધી જ શાળાઓ, ગ્રામ્ય વિસ્તારની 350 શાળાઓને આની જાણકારી આપી છે. 25,000 જેટલા અમે કાર્ડ છપાવીને ગામમાં વેચ્યા છે અને આ રીતે શ્રેષ્ઠ પ્રયત્નો અમે અને અમારી ટીમે કર્યા છે.
અને શ્રેષ્ઠ પુસ્તકો અમે મૂકવાનો પ્રયત્ન કર્યો છે. મને કહેજો તમે, મણીબા ગ્રંથાલય અને રોટરી ક્લબ તરફથી આ સંયુક્ત આયોજન છે. અમે દર વર્ષે પુસ્તક મેળો કરીએ છીએ. આ સંયુક્ત આ જે આયોજન છે એનું પરિણામ તમે જોઈ શકો છો. આ પુસ્તકો આપણા લોકો માટે મૂક્યા છે. વધુમાં વધુ બહુ સંખ્યામાં આપણા લોકો ભાગ લે એ અમે એની અમે ઈચ્છા રાખીએ છીએ. અમે એમને કહીએ છીએ કે પુસ્તકો તમારી રાહ જુએ છે. તમે દર વર્ષે જેમ આખું વર્ષ રાહ જુઓ છો એમ અત્યારે આ ચાર દિવસ માટે પુસ્તકો તમારી રાહ જુએ છે. ગામના નાગરિકો દર વખતે પુસ્તકોની મુલાકાત લે છે. અમે એમને આવકારવા એકદમ ઉત્સુક છીએ. બધા અમારા પુસ્તક મેળામાં આવો. અમારી ઈચ્છા છે કે પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષકો અમારા પુસ્તકોની પુસ્તક મેળાની મુલાકાત લે, જેથી વધુને વધુ સંખ્યામાં આપણા બાળકો સુધી બાળ સાહિત્ય પહોંચે. અમે આમાં બાળ સાહિત્ય, મેનેજમેન્ટ, મોટિવેશન, નવલકથાઓ, ચરિત્રો, આત્મકથાઓ, આત્મનિવેદનો, સંગીત, બાયોલોજી, ગાર્ડનિંગ, રસોઈ કળા, યોગ, આરોગ્ય, વિજ્ઞાન, ગણિત, વિદેશી અનુવાદો ખૂબ મૂક્યા છે. હવે સમય છે વિરામનો. વિરામ બાદ જોઈશું. 8મી જાન્યુઆરીએ પાલનપુરના પોલીસ હેડક્વાર્ટરના ગ્રાઉન્ડ પર ઉજવાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ. દેશ વિદેશના પતંગબાજો પાલનપુરમાં ચગાવશે પતંગ. ધાનેરા તાલુકાની 16 જેટલી પ્રાથમિક શાળાઓમાં એચ સ્ટાર્ટ પાસ નવા આચાર્યોની કરાઈ નિમણૂક. પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવાનો આશાવાદ. ધાનેરાની સમૃદ્ધિ ગૌ હોસ્પિટલના લાભાર્થી 5 દિવસીય ગૌ કથાનો મંગળ પ્રારંભ. કથા સ્થળે ગૌભક્તિનો અદભુત માહોલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ડીસા ખાતે અંધજન મંડળ અમદાવાદ સંચાલિત વિકાસ ડે કેર સેન્ટર અને પાલનપુર ખાતે લાયન્સ ક્લબ ઓફ પાલનપુર ચેરિટેબલ ટ્રસ્ટ અને અંધજન મંડળ સંચાલિત ડોક્ટર શંકરભાઈ કે મેવાડા લાયન્સ દિવ્યાંગ એજ્યુકેશન અને તાલીમ સેન્ટર. બનાસકાંઠા જિલ્લામાં ડીસા અને પાલનપુર શહેરમાં વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા દિવ્યાંગ બાળકોને દૈનિક ક્રિયાઓ, શૈક્ષણિક તેમજ વ્યવસાયિક તાલીમ અને ફિઝિયોથેરાપીની સારવાર વગેરે નિઃશુલ્ક આપવામાં આવે છે. આપ પણ સંસ્થાને યથાયોગ્ય દાન આપી અમારા આ ભગીરથ કાર્યના સહભાગી બનશો. સંપર્ક જૂની મોહન આકની હોસ્પિટલ, પોસ્ટ ઓફિસની બાજુમાં ડીસા, અને લાયન્સ હોસ્પિટલ, ગોબરી રોડ, પાલનપુર. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતા સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયર ના સ્પેશિયાલિસ્ટ. લડવી નદી પાસે ડીસા હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. વિરામમાં તમારું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ગુજરાત રાજ્ય પ્રવાસન ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત કરે તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાનાર છે, જે અંતર્ગત આગામી 8મી જાન્યુઆરીના રોજ જિલ્લા મથક પાલનપુર ખાતે પણ પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણીનું આયોજન કરાયું છે. આ પતંગ મહોત્સવની શાનદાર ઉજવણી માટે જિલ્લા કલેક્ટર આરજે માકડિયાની સૂચના અને માર્ગદર્શન અનુસાર વહીવટીતંત્ર દ્વારા સુદૃઢ આયોજન કરી તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી પ્રસંગે આગામી 8મી જાન્યુઆરીને સોમવારના રોજ પાલનપુર ખાતે દેશ વિદેશના ખ્યાતનામ પતંગબાજો વિવિધ કરતબોનું નિદર્શન કરશે. બનાસકાંઠા જિલ્લાના હજારો વિદ્યાર્થીઓ અને પતંગ રસિકો પણ આ મહોત્સવમાં સામેલ થશે. બનાસકાંઠા જિલ્લાના વિદ્યાર્થીઓ, યુવાનો અને જિલ્લાના પતંગ રસિકોને આ મહોત્સવમાં સામેલ થવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરાયો છે. આ પતંગ મહોત્સવમાં ચાઇનીઝ દોરીના ઉપયોગ પર પ્રતિબંધ છે, જેની ખાસ નોંધ લેવા પણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરાયો છે. સર આઇઝેક ન્યૂટન આ નામ છે એ મહાન વૈજ્ઞાનિકનું, જેમણે ગતિના નિયમોની શોધ કરી હતી. ગુરુત્વાકર્ષણ બળ વિશે સૌથી પહેલી સમજ કેળવનાર સર આઇઝેક ન્યૂટન વિશે સૌ કોઈ બાળપણમાં જ ભણી ચૂક્યા છે. ગુરુત્વાકર્ષણના 3 નિયમો બનાવનાર ન્યૂટન ખૂબ જ પ્રસિદ્ધ વૈજ્ઞાનિક હતા અને તેમનો જન્મ 4 જાન્યુઆરીના રોજ થયો હતો.
ત્યારે ડીસા શહેરમાં આવેલી શુભમ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આજે સર આઇઝેક ન્યૂટનના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. શાળાના વિજ્ઞાન શિક્ષક લલિતભાઈની પ્રેરણાથી શાળાના બાળકોએ આજે શાળામાં વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને અલગ અલગ પ્રોજેક્ટ રજૂ કરી ઉપસ્થિત લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. આ બાળકોને તેમની કામગીરી માટે પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા. આજના આધુનિક યુગમાં ટેકનોલોજીએ વિકાસની હરણફાળ ભરી છે. જોકે નવી ટેકનોલોજીનો સમયસર પ્રયોગ કરવામાં લોકો કાચા પડે છે. આવી સ્થિતિમાં ડીસાના એક યુવા ફોટોગ્રાફર ફોટોગ્રાફીના ક્ષેત્રમાં પણ નવી ટેકનોલોજીનો સફળ પ્રયોગ કરવા માટે જાણીતા બની ગયા છે. ડીસાના પીઢ ફોટોગ્રાફર એવા ચતુરભાઈ બારોટના બંને દીકરાઓ અને પૌત્રએ પણ ફોટોગ્રાફીના વ્યવસાયને જ અપનાવ્યો છે. હાલ સુરત ખાતે રહેતા અને ફોટોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલા વસંતભાઈ બારોટ ફોટોગ્રાફી ક્ષેત્રે પણ નવા અખતરા કરી નામ કમાતા રહે છે. 1978થી પૂર્ણકાલીન ફોટોગ્રાફર અને 1990ના વર્ષથી એટલે કે છેલ્લા 27 વર્ષથી પ્રેસ ફોટોગ્રાફર તરીકે કાર્યરત વસંતભાઈ બારોટે સૌપ્રથમ 2000ના વર્ષે 21મી સદીના પ્રારંભે રોલવાળા ઓપ્ટિકલ કેમેરામાં ફૂલઝડી વડે ચિત્રાયેલા 2000ના એનિમેશન લખાણની તસવીરને સફળ રીતે કેમેરામાં ક્લિક કર્યા બાદ 2008ના વર્ષે પણ વેલકમ 2008ના એનિમેશનવાળા લખાણને કેમેરામાં કેદ કર્યું હતું. ભારતમાં ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરે બેવડી સદી ફટકારી એ વખતે પણ વસંતભાઈ બારોટે સચિન 200ના એનિમેશન લખાણને કેમેરામાં ક્લિક કર્યા બાદ આ વખતે સીએની વિદ્યાર્થિની માનસી કુંગવાનીએ એનિમેશન રાઇટિંગમાં તૈયાર કરેલ વેલકમ 2018ના લખાણને પણ તેમણે સફળ રીતે કેમેરામાં કેદ કર્યું છે. બાળપણથી જ કેમેરા સાથે રમી મોટા થયેલા વસંતભાઈ બારોટે કેમેરાની કરામતમાં હાંસલ કરેલી આ મહેરિયત પણ ડીસા શહેર માટે ખૂબ ગૌરવની વાત છે. પાલનપુર તાલુકાના ગઢ નજીકના મંડળા ગામની પગાર કેન્દ્ર શાળામાં દાતા પરિવાર દ્વારા બંધાયેલ પાણીની ટાંકીને આજે પાલનપુરના ધારાસભ્ય મહેશભાઈ પટેલના વરદ હસ્તે ખુલ્લી મુકાઈ હતી. મંડળા ગામના સ્વર્ગીય ભવાનસિંહ મોતીજી સોલંકીના સ્મરણાર્થે તેમના પત્ની મસાબાએ બાળકોને પીવાના પાણી માટે ગામની પ્રાથમિક શાળામાં અંદાજે 1.5 લાખના ખર્ચે વારીગૃહ બનાવી આપ્યું છે, જેનું આજે દાતા પરિવારની હાજરીમાં લોકાર્પણ કરાયું હતું. કાર્યક્રમના પ્રારંભે શાળાના આચાર્ય લક્ષ્મણભાઈ પરમારે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. બાદમાં ઉપસ્થિત મહેમાનોનું પુષ્પ તેમજ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળા પરિવાર દ્વારા દાતા મસાબા સોલંકીનું પણ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે મસાબા સોલંકીએ શાળાને વધુ 25,000 રૂપિયાનું અનુદાન આપ્યું હતું. મડાણાની દરેક શાળાના 2,000 બાળકોને તિથિ ભોજન પણ આપ્યું હતું. આ પ્રસંગે પાલનપુર તાલુકા પંચાયતના પ્રમુખ મુકેશભાઈ શ્રીમાળી, ગામના સરપંચ જેઠાભાઈ ધનાવડિયા, બીઆરસી આનંદભાઈ મોદી, શાળા સ્ટાફ, એસએમસી સભ્યો, નિવૃત્ત શિક્ષકો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ શ્રી મડાણા પ્રાથમિક શાળામાં પાણીના ટોકાનું ઉદ્ઘાટન અને દાતાનો સત્કાર સમારોહ કાર્યક્રમ રાખેલો, તેમાં મહેશભાઈ પટેલ આપણા ધારાસભ્ય શ્રી ઉપસ્થિત રહેલા અને એમના હાથે રિબીન કાપી અને પાણીના ટોકાનું ઉદ્ઘાટન કરેલ. એ આજની તારીખે હું આચાર્ય શ્રી લક્ષ્મણભાઈ એચ પરમાર કુંભાસણ વતની કુંભાસણ એ આ ગામજનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અસ્તુ, ભારત માતા કી જય. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની આચારસંહિતા પૂર્ણ થયા બાદ સરકારી વિભાગોમાં નવી નિમણૂકોનો દોર શરૂ થઈ ગયો છે. ત્યારે બનાસકાંઠાના ધાનેરા તાલુકાની 16 જેટલી પ્રાથમિક શાળાઓમાં પણ એચસ્ટાર્ટ પાસ આચાર્યોની નિમણૂકો કરાઈ છે. ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે સરકાર શિક્ષણ ક્ષેત્રે નવા નવા સુધારા લાવી રહી છે. વર્ષ 2012માં ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા દરેક પ્રાથમિક શાળાઓમાં એચસ્ટાર્ટ પરીક્ષા પાસ કરનારને જ શાળા મુખ્ય શિક્ષક એટલે કે આચાર્ય તરીકે નિમણૂક આપવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે ગત 2 જાન્યુઆરીના રોજ જિલ્લા મથક પાલનપુર ખાતે જિલ્લાની વિવિધ શાળાઓમાં મુખ્ય શિક્ષકોની નિમણૂકના આદેશો અપાયા હતા, જેમાં ધાનેરા તાલુકાની 22 જેટલી શાળાઓના મુખ્ય શિક્ષકોની નિમણૂકો કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જોકે પાત્રતા ધરાવતા અરજદારોએ સ્થળ પસંદગી દરમિયાન ધાનેરા તાલુકાની 16 જેટલી શાળાઓની પસંદગી કરતા ધાનેરા તાલુકાની રાજોડા, ભાટરામ, બાપલા, શેરા, જાળી 1, જાળી 2, નેનાવા, ભાંજડા, નાનુળા, વિછીવાડી, ધણોદર, હડતા, શિયા, ધાનેરા ભીલવાસ, ધાખા 1 અને કુમર એમ કુલ 16 પ્રાથમિક શાળાઓના નવા મુખ્ય શિક્ષકોને નિમણૂકના આદેશો અર્પણ કરાયા હતા. આ શાળાઓમાં નવા મુખ્ય શિક્ષકો આવતા જે તે શાળાઓમાં શાળા પરિવાર દ્વારા પણ નવા મુખ્ય શિક્ષકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
પ્રાથમિક શાળાઓમાં શિક્ષણની સાથે દફતરી કામ પણ નિયત સમયમાં થાય તે માટે સરકાર દ્વારા નવા મુખ્ય શિક્ષકોની ભરતી કરાઈ છે, ત્યારે એચટાટ પાસ આચાર્યોની નિમણૂકોથી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ કાર્ય વધુ ગુણવત્તાયુક્ત બનશે તેવો આશાવાદ સ્થાનિક અધિકારીઓ પણ વ્યક્ત કરી રહ્યા છે. તારીખ 2/2000 રોજ બ્રાન્ચ 6 નંબર 1 પાલનપુર ખાતે એચટાટની ભરતી પ્રક્રિયા માટે અસર પ્રમાણપત્રો તમામને મંગાવવામાં આવ્યા હતા, એની ચકાસણી કરવામાં આવી. એ વખતે તમામ સંઘના હોદ્દેદારો, માનનીય ડીપીઓ સાહેબશ્રી, શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી બધાની હાજરીમાં કેમ્પ અંદર સ્થળ મૂકેલા હતા. એ પ્રમાણે બધાએ જેને જે સ્થળ અનુકૂળ હોય એ પ્રમાણે સિનિયોરિટી પ્રમાણે ગોઠવણી કરીને વડાપ્રતિ એમને બોલાવવામાં આવ્યા, એમને સ્થળ પસંદ કર્યા. એમાં અમારા ધાનેરા તાલુકાની 27 પૈકી 16 જગ્યાઓ ભરાય છે. બધા મિત્રો પોતપોતાની જગ્યાએ વ્યવસ્થિત શૈક્ષણિક ગુણવત્તા વધે અને શિક્ષણનો વિકાસ થાય, તમામ વિકાસ થાય એ માટે પૂરા પ્રયત્નો કરે એવી મારી શુભેચ્છા. ઓકે, હવે ફરી સમજે વિરામનો વિરામ બાદ જોઈશું. ધાનેરાની સમૃદ્ધિ ગૌ હોસ્પિટલના લાભાર્થે 5 દિવસીય ગૌ કથાનો મંગળ પ્રારંભ. કથા સ્થળે ગૌભક્તિનો અદભુત માહોલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શ્રી સુંધા રજૂ કરે છે શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ. લાવ્યા છે ગ્રાહકો માટે તદ્દન નવી અને લાભદાયી ગોલ્ડ માસિક બચત યોજના. આ સ્કીમમાં ગ્રાહક રૂપિયા 1000 થી લઈને 1000 ના ગુણાંકની રકમ થી સ્કીમમાં જોડાઈ શકે છે, જેમાં 11 માસના સરળ હપ્તા ભરીને મળશે 1 હપ્તાનો આકર્ષક બોનસ. રૂપિયા 1000 પ્રતિ માસ ચૂકવો, 11 માસ મેળવો, 12 માસના અંતે રૂપિયા 12000ના 916 હોલમાર્ક સોના તથા ચાંદીના દાગીના. શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, સોના ચાંદીની હોલમાર્ક જ્વેલરીનું વિશાળ કલેક્શન, નગરપાલિકાની સામે બગીચા રોડ, ડીસા. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-22-201. વિરામત પૂર્ણ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બાળકોના પ્રિય તહેવાર એટલે ઉત્તરાયણનો તહેવારની બાળકો ખૂબ જ ઉત્સાહથી ઉજવણી કરતા હોય છે. આમ તો વર્ષોથી આ તહેવારના દિવસે પતંગો ચગાવવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ તહેવાર દરમિયાન જીવલેણ એવી ચાઇનીઝ દોરીનું આગમન થતાં હવે આ તહેવાર ખૂબ જ જોખમી પુરવાર થઈ રહ્યો છે. ત્યારે ડીસાના બાળકોએ એકત્રિત થઈને આજે શહેરમાં એક રેલી યોજી હતી અને ચાઇનીઝ દોરીના વેચાણ સામે પ્રતિબંધ હોવા છતાં તેનું ડીસામાં ધૂમ વેચાણ થતું હોવાના લીધે વહીવટીતંત્ર દ્વારા આ મામલે આક્રમક કાર્યવાહી કરવાની માંગ સાથે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ઉત્તરાયણનો તહેવાર એ આપણા માટે ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. ઉત્તરાયણનો તહેવાર જેમાં ચાઇનીઝ દોરીના પ્રવેશ પછી એ ઉત્તરાયણના એ દોરીના કારણે ઘણા અકસ્માતો સર્જાયા છે. વેપારીઓ પણ જાણે છે કે ચાઇનીઝ દોરીથી કેટલા નુકસાનો થાય છે. સસ્તી દોરી ચાઇનીઝ દોરી સસ્તી આવે છે અને તેના પછી તેનાથી વધુ નફો કમાવવા માટે ચાઇનીઝ દોરીનું વેચાણ કરવામાં આવે છે. તો વેપારીઓને નમ્ર, આજે તમે શું કાર્યક્રમ કર્યો? આજનો કાર્યક્રમ અમે નવયુવાન ગ્રુપ, અમારા નવયુવાન ગ્રુપ બધા લોકોએ પબ્લિકને જાગૃતિ આપવા માટે પેમ્પલેટો આખા દિશામાં આપવાની કોશિશ કરી અને નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું કે ચાઇનીઝ દોરીનો ખુલ્લેઆમ વેચાણ થાય છે, જાહેર પ્રતિબંધ હોવા છતાં તેનું ખુલ્લેઆમ વેચાણ થાય છે તે બંધ કરવા વિનંતી કરી છે. વૈરાજપુર. દર વર્ષે 1 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી સુધી પોલીસ દ્વારા સુરક્ષા સેતુ અંતર્ગત માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. જાહેર માર્ગો સુરક્ષિત બને અને અકસ્માતોનું પ્રમાણ ઘટે તે આશયથી ઉજવાતા આ સપ્તાહ દરમિયાન પોલીસ દ્વારા વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોની જાણકારી આપવા ઉપરાંત
શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવાના ઉપાયો કરતી હોય છે, ત્યારે ડીસામાં છેલ્લા કેટલાય સમયથી માથાના દુખાવા સમાન ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે આજે ડીસા શહેર પોલીસ સક્રિય બની હતી અને શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ બનતા વાહનો સામે લાલ આંખ કરી કોઈ પણ શેરશરમ રાખ્યા વગર વાહનો ડિટેન કરવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસની આ કામગીરીથી શહેરના સૌથી ભરચક ટ્રાફિક ધરાવતા વિસ્તારો ટ્રાફિક મુક્ત બન્યા હતા. સાથે સાથે આજે પોલીસે મીડિયા મારફત શહેરીજનોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની પણ અપીલ કરી હતી. આજરોજ મહેરબાન બીકે પાલનપુર એસપી સાહેબના માર્ગદર્શન હેઠળ અને અમારા પીઆઈ શ્રીની સૂચના મુજબ ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન તરફથી ડીસા શહેરમાં ટ્રાફિકની ખૂબ જ સમસ્યાઓ છે અને નગરપાલિકા થ્રુ પણ અમને અવારનવાર રજૂઆત કરવામાં આવે છે, જેથી અમો આજરોજ લેખરાજ ચાર રસ્તા, ફુવારા સર્કલ વગેરે વિસ્તારમાં આજરોજ પેટ્રોલિંગ દરમિયાન ટ્રાફિકની ખૂબ જ સમસ્યા હતી. એના કારણે આજરોજ અમે જે બકાલાવાળા છે ખાસ કરીને એ લોકોને અવારનવાર વિનંતી કરીએ છીએ કે ભાઈ તમે ધંધો કરો, તમે નાના માણસો છો, તમે ધંધો કરો પણ સાઈડમાં રાખીને ધંધો કરો, ટ્રાફિકને અડચણરૂપ ન થાય એ રીતે. અને અવારનવાર બાઇકોની ચોરી પણ થાય છે, બાઇકોની ચોરી રોકવા માટે એમને અમે કહીએ છીએ, વિનંતી કરીએ છીએ કે ભાઈ તમે બાઇકોને સુરક્ષિત રીતે રાખવા માટે એને લોક કરો અને સાઈડમાં રાખો. અને લોકોની જાગૃતિ માટે આજે અમે પેટ્રોલિંગ દરમિયાન આજે જે કાર્યવાહી કરી છે, લોકો પણ રાજી થયા છે અને ટ્રાફિકની સમસ્યા પણ હળવી થઈ છે. અને જો હજુ પણ આ રીતે આડેધડ પાર્કિંગ રહેશે તો અમે પોલીસની કાર્યવાહી ચાલી રાખું છું. અને અમે અવારનવાર પોલીસ તરફથી અમે વિનંતી કરીએ છીએ કે ભાઈ અમને અને ટ્રાફિકને અડચણરૂપ થાય એવો શરમમાં મૂકતા નહીં. અમે નગરપાલિકાની સહાયતાથી નગરપાલિકાને સાથે રાખી અને આ બધી કામગીરી કરી રહ્યા છીએ, તો એમાં કોઈને પણ કોઈ જાતની તકલીફ થાય તો અમારા તરફથી કોઈ કંઈ દ્વેષભાવ રાખીને અમે કામ નથી કરતા. લોકોના હિતમાં અને લોકોની સલામતી માટે અને લોકોની સુરક્ષા માટે અમે આ કાર્યવાહી કરીએ છીએ અને એ રીતે અમે આજરોજ કાર્યવાહી કરી છે. બનાસકાંઠાના ધાનેરા ખાતે હિન્દુ ધર્મમાં દેવી સમાન મનાતી ગૌ માતાના લાભાર્થે 5 દિવસીય ગૌકથાનું સુંદર આયોજન કરાયું છે. આ ગૌકથાના પ્રારંભ સાથે જ ધાનેરામાં ગૌભક્તિનો અદ્ભુત માહોલ સર્જાઈ ગયો છે. ધાનેરા ખાતે બીમાર અને અસહાય ગૌ માતાને સારવાર પૂરી પાડતી સમૃદ્ધિ ગૌ હોસ્પિટલના લાભાર્થે ગત ગુરુવારથી પ્રારંભાયેલી આ કથાના પ્રારંભ પૂર્વે ધાનેરાની પ્રગતિનગર સોસાયટી ખાતે પોથી યાત્રાનું ભાવપૂર્વક સ્વાગત કરાયા બાદ કથા મંડપ ખાતે ગૌ માતાનું પૂજન કરી આ કથાનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત ગૌ ભક્તોએ ગૌ માતાની ધૂન બોલાવી ગૌ ભક્તિનો અદ્ભુત માહોલ સર્જી દીધો હતો. ગૌ સેવા સમિતિના અધ્યક્ષ ત્રંબકેશ્વર શાસ્ત્રીજી સતત 5 દિવસ સુધી રસાળ શૈલીમાં ગૌકથાનું રસપાન કરાવશે. કથા દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ગુરુવારે આ કથાના પ્રથમ દિવસે ગૌ માતાની આરતી ઉતારવામાં આવી હતી. આ પ્રસંગે ધાનેરાના સેવાભાવી તબીબ અને પ્રખર ગૌ સેવક ડોક્ટર એમ એસ અગ્રવાલ, ડોક્ટર બીજી મોર,
ધાનેરા લાયન્સ ક્લબના પ્રમુખ રમેશભાઈ ઠક્કર સહિત અન્ય ગૌ ભક્તોએ મોટા પ્રમાણમાં હાજર રહી ગૌ આરતીનો લાભ લીધો હતો. સમાચાર પર ફરી એક નજર. જાગૃતિથી ગેસ સિલિન્ડરની ચોરી કરતો શખ્સ ઝડપાયો. મેલી વિદ્યાના બહાને ઠગાઈ કરતા ત્રણ શખ્સોની ચડોતરના લોકોએ કરી ધોલાઈ. 8 જાન્યુઆરીએ પાલનપુરના પોલીસ હેડક્વાર્ટરના ગ્રાઉન્ડ પર ઉજવાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ. દેશ વિદેશના પતંગબાજો પાલનપુરમાં ચગાવશે પતંગ. ધાનેરા તાલુકાની 16 જેટલી પ્રાથમિક શાળાઓમાં એચટાટ પાસ નવા આચાર્યોની કરાઈ નિમણૂક. પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવાનો આશાવાદ. ધાનેરાની સમૃદ્ધિ ગૌ હોસ્પિટલના લાભાર્થે 5 દિવસીય ગૌ કથાનો મંગળ પ્રારંભ. કથા સ્થળે ગૌ ભક્તિનો અદ્ભુત માહોલ. તો આ હતા આજના બિગ ન્યૂઝ. નવા સમાચાર સાથે આવતીકાલે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.